હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ ખાતે મોડી રાતે દાહોદના કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડબગરવાસમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે થઈ હતી હિંસક અથામણ. દાહોદમાં આવેલા નાના ડબગરવાડ કન્ટેનમેન્ટ વિસ્તારમાં રાત્રિના 8 વાગ્યાના અરસામાં લઘુમતી સમાજ અને ડબગર સમાજના યુવકો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થતા તે નજીવા ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરી લેતા બંને પક્ષો વચ્ચે છૂટા પથ્થરોનો મારો ચાલ્યો હતો અને મારક હથિયારો લઈ લઘુમતી સમાજના યુવકો મારક હથિયારો લઈ દોડી આવ્યા હતા, જેમાં 20-25 લઘુમતી સમાજના યુવકોએ ભેગા મળીને ડબગરવાડમાં દોડી આવી ડબગર સમાજના યુવકના ઘરમાં ઘૂસી યુવકને ઢોરમાર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, જેથી આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને સમાજના લોકો સામસામે થતા પથ્થરમારો થયો હતો, જેમાં બંને સમાજના શખ્સોના યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકોને દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતાં જ દાહોદ પોલીસનો મોટો કાફલો કન્ટેનમેન્ટ વિસ્તાર ખાતે દોડી આવ્યો હતો અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર સહિત ડીવાયએસપી કલ્પેશ ચાવડા, દાહોદ ટાઉન PIVP પટેલ સહિત પોલીસનો કાફલો દોડવા આવીને લોકો ટોળા વિખરી તે વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કન્ટેનમેન્ટ વિસ્તારમાં હુલ્લડ કરવાનો ગુના બાબતે અને ધીંગાણું મચાવનાર લઘુમતી સમાજના યુવકોની પોલીસ દ્વારા શોધખોળ સાથે કોમ્બિંગ પણ કરાયું હતું અને 3 યુવકોને પોલીસના કોમ્બિંગ દ્વારા પકડી પડાયા હતા અને ફરાર યુવકોને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી અને હુલ્લડ કરનારા યુવકોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ કરાયો હતો. નઈમ મુંડા, ZSTV, દાહોદ. દાહોદ ખાતે નાના ડબગરવાસમાં બાળકોના ઝઘડાને અનુસંધાને અહીં બે સમાજ વચ્ચે ઝઘડો થયેલ છે, જેમાં થોડુંક પથ્થરમારો પણ થયેલ છે અને 3 યુવકોને સામાન્ય ઈજા થયેલ છે. હાલ સુધી કોઈ ગંભીર હોવાની માહિતી પોલીસને મળેલ નથી. પોલીસે તાત્કાલિક પહોંચી જઈ પરિસ્થિતિ પર કંટ્રોલ કરી લીધો છે અને પોલીસનું કોમ્બિંગ ચાલુ છે. અત્યાર સુધી 3 જેટલા આરોપીઓને પણ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે, ગુનો દાખલ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને અસરકારક અટકાયતી પગલામાં પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ એક કન્ટેનમેન્ટ ઝોન છે, જેમાં આવી રીતે કોઈ પણ પ્રકારે ઘટના ન બને એની તકેદારી સૌએ રાખવી જોઈએ. અહીં વસ્તી મિક્સ છે, વર્ષોથી અહીં લોકો રહે છે, એટલે નાની બાબતે આવું સ્વરૂપ ધારણ કરવું એ ખૂબ જ ગંભીર કહી શકાય અને પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી કરશે અને પોલીસનું કોમ્બિંગ હજી પણ સતત ચાલુ છે. ધન્યવાદ.